સરકારે અલગ અલગ રાજ્યોમાં ફસાયેલ પરપ્રાંતિય લોકોને પોતાના વતન જવાની છૂટ આપતા જ આજે બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પર રાજસ્થાનમાં પ્રવેશ મેળવવા માટે લોકોની લાંબી કતારો લાગી હતી. અલગ અલગ રાજ્યોમાંથી પોતાના વતન રાજસ્થાનમાં પ્રવેશ મેળવવા માટે લોકોએ કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડ્યું હતું. લોકડાઉન થતાં સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોમાં પરપ્રાંતિય લોકો ફસાઈ ગયા હતા. ખાસ કરીને યુપી અને રાજસ્થાનના લાખોની સંખ્યામાં લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં ધંધાર્થે સ્થાયી થયા હતા, પરંતુ લોકડાઉન થતાં જ આવા તમામ લોકો પોતાના વતનથી હજારો કિલોમીટર દૂર ફસાઈ પડ્યા હતા. જોકે સરકાર હવે આ તમામ પરપ્રાંતિય લોકોને પોતાના વતનમાં જવા માટે છૂટ આપતા જ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ બોર્ડર પર રાજસ્થાનમાં પ્રવેશ મેળવવા માટે લોકોની લાંબી કતારો લાગી ગઈ હતી. મહારાષ્ટ્ર અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અનેક રાજસ્થાની અને યુપીના લોકો અહીંયા સ્થાયી થયા હતા. ત્યારબાદ ગઈકાલથી જ આ તમામ લોકો પોતાના વતન જવા માટે નીકળ્યા છે, જે તમામ લોકોને ગુજરાતની અમીરગઢ બોર્ડર પર આરોગ્યની ચકાસણી કર્યા બાદ જ રાજસ્થાનમાં પ્રવેશ આપવામાં આવે છે, જેના કારણે હજારોની સંખ્યામાં ઉમટી પડેલા લોકોને કારણે અહીં અમીરગઢ બોર્ડર પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. રાજસ્થાની અને યુપીના લોકો અમીરગઢ બોર્ડર પર આવતા જ લાંબી લાંબી કતારોમાં કલાકો સુધી ઊભા રહેવું પડ્યું હતું. અશોક રાણા, વસ્યા ZSTV, અમીરગઢ. પાલી મારવાડ જા રહે રેઝિડન્સ પાલી હે ઓર સુરત સે કેસે આયે આપ તક સુરત મે ફેમિલી રહેતા હે સુરત સે યહાં તક કેસે મેરે બચ્ચે રહેતે હે મિલને મિલને કે લિયે ગયે થે સુરત સે યહાં તક કેસે આયે વહાં સે આયે ગાડી સે ગાડી લેકે આયે ના આપ હા સે ગાડી જાઓગે પાલી પાલી જાને ક્યા નામ આપકા મોતીલાલ મોતીલાલ સોલંકી अहमदाबाद से आ रही हूँ, अजमेर जा रहे हैं हम लोग. अभी आज बहुत ज्यादा ट्रैफिक जाम है यहाँ पे बॉर्डर की वजह से, हमें 3-4 बार साइड में रुकना पड़ा. हम लोगों को बोल रहे थे कि यहाँ पे ट्रैफिक है तो पहले से रुको, तो करीब 2 घंटा हम लोग खड़े ही रहे रास्ते में. बहुत ज्यादा फाइनली अब खाना खाएंगे. अच्छा, इतने टाइम से मैगी वैगी काम चल रही थी. गुजरात में खाना नहीं मिलता था क्या आपको? बनाना नहीं आता था ज्यादा. अच्छा, क्या आप क्या सर्विस कर रहे हो या? हाँ, सर्विस कर रही थी. हाँ, वर्क फ्रॉम होम चल रहा है हम लोगों का, तो अब घर पे जाने की परमिशन मिली है. नाम बोलो. दीक्षा.